નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી મહોદય મારું નામ પાત્રા છે અને હું હરિયાણાના ગુરુગ્રામમાં જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ દસ ની વિદ્યાર્થીની છું પરીક્ષા પી ચર્ચા બે હજાર ત્રેવીસમાં માં ભાગ લેવો એ મારું સૌભાગ્ય અને સન્માનની વાત છે માનનીય પ્રધાનમંત્રી મહોદય મારો સરેરાશ વિદ્યાર્થી હોવાને કારણે હું મારા અભ્યાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકું કૃપા કરીને આ મુદ્દા પર મને માર્ગદર્શન આપો તમારો આભાર સાહેબ આભાર જોવિતા આદરણીય પ્રધાનમંત્રીજી જોવિતા પાત્રા એક સરેરાશ વિદ્યાર્થી પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કેવી રીતે કરી શકાય તે અંગે તમારી પાસેથી માર્ગદર્શન માંગે છે કૃપા કરીને તેમને માર્ગદર્શન આપો માનનીય પ્રધાનમંત્રીજી સૌથી પહેલા તો હું તમને અભિનંદન આપું છું કે તમને ખબર છે કે તમે સરેરાશ છો બાકી મોટા ભાગના લોકો એવા હોય છે જો સરેરાશથી નીચે હોય છે અને પોતાને મોટા તીસ માર્ખા માને છે સબ બંદરના વેપારી માને છે તો સૌથી પહેલાં હું તમને અને તમારા માતા પિતાને પણ અભિનંદન આપું છું એકવાર તમે આ શક્તિનો સ્વીકાર કરી લીધો કે હા ભાઈ મારી એક ક્ષમતા છે આ મારી સ્થિતિ છે મારે હવે તેને અનુકૂળ હોય તેવી વસ્તુઓ શોધવી પડશે મારે બહુ મોટા તીસ મારખા બનવાની જરૂર નથી જે દિવસે આપણે આપણી શક્તિને જાણીશું દિવસે આપણે સૌથી મોટા શક્તિશાળી બની જઈએ છીએ જે લોકો પોતાના સામર્થ્યને જાણતા નથી તેમને સામર્થ્યવાન બનવામાં ઘણા અવરોધો આવે છે એટલે આ સ્થિતિને જાણવી ખુદ ભગવાને તમને આ શક્તિ આપી છે તમારા શિક્ષકોએ શક્તિ આપી છે તમારા પરિવારે શક્તિ આપી છે અને હું તો ઈચ્છું છું કે દરેક માતા પિતા તેમના બાળકોનું યોગ્ય મૂલ્યાંકન કરે તેમનામાં લઘુતા ગ્રંથિની ભાવના ઉત્પન્ન ન થવા દો પણ સાચું મૂલ્યાંકન કરો કેટલીક વાર તમે લોકો તેને કોઈ ખૂબ જ મોંઘી વસ્તુ લાવવી છે તો તમે તેને આરામથી કહી દો કે ના ના આપણા ઘરની એટલી તાકાત નથી આપણે લાવી શકીએ એમ કર બે વર્ષ રાહ જુઓ એમાં કશું જ ખરાબ નથી જો તમે ઘરની સ્થિતિના સંબંધમાં બાળકથી વિશ્લેષણ કરો છો તો તેમાં કંઈ ખરાબ નથી અને તેથી જ આપણે એક સામાન્ય સ્તરની વ્યક્તિ છીએ અને મોટા ભાગના લોકો સામાન્ય સ્તરના જ હોય છે ભાઈ બહુ ઓછા લોકો અસાધારણ હોય છે પરંતુ સામાન્ય લોકો સામાન્ય કામ કરે છે અને જ્યારે સાધારણ લોકો અસાધારણ કામ કરે છે ત્યારે તેઓ ક્યાંક ઊંચાઈએ પહોંચી જાય છે તેઓ સરેરાશના માપદંડને તોડીને નીકળી જાય છે હવે એટલા માટે જ આપણે ક્યારેય તેના વિશે વિચારવાનું છે અને દુનિયામાં તમે જુઓ મોટા ભાગના લોકો જેઓ સફળ થયા છે તેઓ શું છે તેઓ એક સમય સરેરાશ લોકો જ હતા અસાધારણ કામ કરીને આવ્યા આવ્યા છે છે તેઓ ઘણા મોટા પરિણામ લઈને હવે તમે જોયું હશે કે આ દિવસોમાં દુનિયામાં સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિની ચર્ચા થઈ રહી છે કયો દેશ કેટલો આગળ ગયો કોની આર્થિક સ્થિતિ કેવી છે અને કોરોના બાદ તો એક મોટો માપદંડ બની ગયો છે કે વિશ્વમાં અર્થશાસ્ત્રીઓની કમી છે મોટા મોટા નોબેલ પુરસ્કાર વિજેતા છે જે લોકો માર્ગદર્શન આપી શકે છે આમ કરવાથી આર્થિક સ્થિતિ આવી બનશે આમ કરવાથી આર્થિક સ્થિતિ તેમ થશે

આશાના કિરણ તરીકે જોવામાં આવી રહ્યું છે તમે વર્ષ જોયું હશે અમારી સરકાર વિશે એ જ લખવામાં આવતું હતું કે તેમની પાસે કોઈ અર્થશાસ્ત્રી નથી બધા સરેરાશ લોકો છે પ્રધાનમંત્રીને પણ અર્થશાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી આવું જ લખાતું હતું તમે આવું વાંચો છો કે નહીં પરંતુ આજે દુનિયામાં એ જ દેશ દેશ જેને એવરેજ કહેવામાં આવતો હતો તે આજે દુનિયામાં ચમકી રહ્યો છે મિત્રો હવે આપણે આ દબાણમાં ન રહીએ મિત્રો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી અને બીજું તમે સરેરાશ પણ હશો તમારી અંદર કંઈક ને કંઈક તો અસાધારણ હશે જ હશે અને જે અસાધારણ છે તેમની અંદર પણ તો એવરેજ હશે જ દરેક પાસે ઈશ્વરે એક અભૂતપૂર્વક ક્ષમતા આપી હોય છે તમારે ફક્ત તેને ઓળખવાની છે તેને ખાતર પાણી આપવાનું છે તમે ખૂબ જ ઝડપથી આગળ વધી જશો અમારો વિશ્વાસ છે આભાર